નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું મુખ્ય સમાચાર. ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજના નિર્માણ માટે નદીમાં માટી પુરાણ કેટલું યોગ્ય? બ્રિજ બાંધી રહેલ કંપની દ્વારા નદીમાં બંને તરફથી પુરાણ કરાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત. આમે નર્મદા નદીમાં પાણીની કમી છે ત્યારે પુરાણથી હંગામી આડ બનતો નહીં ઉભો થાય ને. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મદિવસની જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. ઠેર ઠેર શોભાયાત્રા તેમજ મહાઆરતીના કાર્યક્રમો યોજાયા. સરદાર સરોવર ડેમ આધેડ વહે પહોંચ્યા બાદ પણ અધૂરો. નર્મદા ડેમની સ્થાપનાને 56 વર્ષ પૂર્ણ. 2017ના અંત સુધીમાં ડેમના દરવાજાનું કાર્ય પૂર્ણ થશે. ભરૂચમાં જુગારધામ ઝડપાયા બાદ 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીઓ પર શિક્ષાત્મક પગલું. અંકલેશ્વર ખાતે પરપ્રાંતીય સમાજ દ્વારા યોજાયું ભગવતી જાગરણ. લોક ગાયક રવિન્દ્ર જ્યોતિ અને પારુલ નંદાએ જમાવી ભજનોની રમઝટ. ભરૂચ અંકલેશ્વર વચ્ચે બની રહેલ નવા બ્રિજના નિર્માણ માટે નદીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, જેની સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજનું નિર્માણ કાર્ય અમદાવાદથી રણજીત બિલ્ડકોન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. બ્રિજના નિર્માણની શરૂઆતમાં આ કામ ગોકળ ગતિએ ચાલ્યું હતું, જોકે છેલ્લા 3-1 મહિનાથી બ્રિજની કામગીરીએ વેગ પકડ્યો છે. જોકે બ્રિજના નિર્માણમાં જે આંખે ઉડીને વળગે તેવી બાબત ધ્યાન પર આવી હોય તો તે નદીનું પુરાણ છે. નદીમાં બીમ ઊભા કરવા માટે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં જ્યાં પાણી છે ત્યાં બિલ્ડર માટીનો આડબંધ બનાવી આગળ વધી રહ્યો છે, તે કેટલું યોગ્ય છે? નર્મદા નદીના નીર આમે સુકાઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનું માટી પુરાણ જળચરો માટે પણ ખતરાની ઘંટીરૂપ સાબિત થશે. આ અંગે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બ્રિજના નિર્માણ માટે માટીનું પુરાણ કરી આગળ વધી રહેલ બિલ્ડરને અટકાવી પુરાણ અટકાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર રામ ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ રામનવમી નિમિત્તે ઠેર ઠેર રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી રામગ્રુપ અંકલેશ્વર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી અને હાંસોટ તથા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો અને શ્રીરામ ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા 3 રસ્તા સર્કલ પાસેથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી પૌરાણિક રામકુંડ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી. આ પ્રસંગે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સદર શોભાયાત્રામાં રામગ્રુપ અંકલેશ્વર અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુઓમાં સૌથી મોટો જો તહેવાર હોય તો આ રામ જન્મનો દિવસ. આપણું નવું વર્ષ ચૈત્રી પડવાથી શરૂ થાય છે, જેને ગુડી પડવો પણ કહેવાય છે, અને એ દિવસથી 9 દિવસ આપણે રામ ભગવાનની સ્થાપના કરીએ છીએ અને આજે આ યાત્રા સાથે એની પૂર્ણાહુતિ થાય છે. મહાકાળી યુવક મંડળ અને અંબાજી ગ્રુપ દ્વારા ભરૂચ શહેરના વૈજલપુર વિસ્તારમાં રામનવમી મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સદર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો આજે 5 એપ્રિલ નર્મદા ડેમનો 57મો જન્મદિવસ છે. આજે નર્મદા ડેમ 56 વર્ષનો થયો છે. આજે 5 એપ્રિલ 1961ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
હાલ નર્મદા ડેમના 29 પિયર્સની 144થી 50 મીટરે લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ડેમને 30 દરવાજા પણ લાગી ગયા છે અને હવે એપ્રિલ 2017માં ડેમનું કામ પૂર્ણ થઈ જશે ત્યારે આજનો 57મો જન્મદિવસ ગુજરાતની જનતા માટે મહત્વનો પુરવાર થશે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરની વધારવાની પરવાનગી આપતા ડેમના પિયર્સ અને 30 દરવાજા લગાડવાની કામગીરી છેલ્લા 2 વર્ષમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। ડેમના સૂત્રોના જણાવ્યા અનુસાર આજની તારીખમાં નર્મદા ડેમની મહત્તમ ઊંચાઈ 141.50 મીટર પૂર્ણ કરી છે। ડેમના 30 ગેટ લાગી ગયા છે। ડેમના 10 દરવાજામાંથી આગામી ચોમાસામાં ડેમનો ઓવરફ્લોનો અદ્ભુત નજારો જોવા મળશે। ડેમ આજે 118 મીટર સુધી ભરેલો છે। 121.92 મીટર સુધીની ઊંચાઈએ ગેટ મુકાયા છે જેમાં 60-60ના 7 ગેટ અને 60-65ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે। જ્યારે સંપૂર્ણ 3 દરવાજા લાગી જશે ત્યારે દરવાજા ખોલવાથી તેમાંથી 1,00,000 ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે। હાલ ચોમાસામાં ડેમનું પાણી વેડફાઈ જતું હતું પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાશે। નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અનુક્રમે 16%, 27% અને 57% વીજળી મળશે। ભરૂચ ખાતે સર્વેલન્સની ટીમે ઝડપી પાડેલ જુગાર બાદ બી ડિવિઝન પોલીસ મથકના 6 જેટલા કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। ભરૂચ ખાતે ધમધમી રહેલ જુગારના અડ્ડા ઉપર સર્વેલન્સ વિભાગે લાલ આંખ કરી હતી। પોલીસે ફુજા વિસ્તારમાં આવેલ મદાર ટેકરી પર રમાઈ રહેલ આંકડાના જુગાર પર દરોડા પાડી 34 આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો થામ અને કંથારિયા ગામ ખાતેથી 16 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલ કોન્સ્ટેબલ તેમજ એક બી જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓએ પોતાની ફરજ પરત્વે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે તેઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર ખાતેમાં વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ ભગવતી જાગરણનું આયોજન કરાયું। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે 8મ નિમિત્તે માં વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિશાળ ભગવતી જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે લોકગાયક રવિન્દ્રસિંહ, જ્યોતિ અને પારુલ નંદા ભજનોની રમઝટ બોલાવી હતી। સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી અને કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફળવાલા તેમજ નર્મદા આશ્રમના પરમ પૂજ્ય ઓમકારાનંદજી મહારાજ સહિતના મહંતો અને આમંત્રિતો તથા માં વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટના અનિલ શુક્લા અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરમાં આવેલ મૂળેશ્વરી માતાજીના મંદિર ખાતે 8મ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરાયું। શહેરના લિંક રોડ સ્થિત મૂળેશ્વરી માતાજીના મંદિર ખાતે ગતરોજ 8મના ભાગરૂપે મહાઆરતીનું આયોજન કરાયું જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, આગેવાન દિવ્યેશ પટેલ તથા સમાજના આગેવાન શંકરલાલ ગાંધી અને નરેશ સુથારવાલા સહિતના આગેવાનોએ માતાજીની આરતી ઉતારી હતી। સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં તાળી પીવાના પૈસા બાબતે યુવકની થયેલી હત્યામાં જીઆઈડીસી પોલીસે 4 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની અંસાર માર્કેટ ખાતે રહેતા વૈશાલી પાસવાન અને તેના મિત્ર ઇરફાન અલી શાહ સાથે ભડકોદરા ગામની સીમમાં તાળી પીવા ગયા હતા ત્યાં કોસંબડીના કિરણ ઉદયસિંહ વસાવા, ધર્મેન્દ્રસિંહ કલ્યાણી,
સુનિલ કાંતિ રાઠોડ અને કિરણ ચંદુ વસાવાએ તાળીના પૈસા બાબતે વૈશાલી પાસવાન અને ઇરફાન અલી સાથે ઝઘડો કરી માર માર્યો હતો, જેમાં 20 વર્ષીય વૈશાલી પાસવાનનું મોત નિપજ્યું હતું, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા કોસંબળીના કિરણ વસાવા, ધર્મેન્દ્રસિંહ કલ્યાણીને વડકોદરા નજીકથી, જ્યારે સુનિલ રાઠોડ અને કિરણ ચંદુ વસાવાને કાપોદરા પાટિયા પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આ 4 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ગઈકાલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 2 આરોપી કિરણ ઉદયસિંહ વસાવા અને ધર્મેન્દ્રસિંહ કલ્યાણી આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આગળ તપાસ કરતા અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુનિલ ઉર્ફે સંદી કાંતિભાઈ રાઠોડ અને કિરણ ચંદુભાઈ વસાવા અને આ ગુનાના કામે ધરપકડ કરી એમની વધુ પૂછપરછ ચાલુ છે. ભરૂચમાં નવા શુકલદીપ ખાતે માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરાયું. ભરૂચ તાલુકાના નવા શુકલદીપ ગામ ખાતે માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડનો વિતરણ સમારોહ યોજાયો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણશ્રી રણા અને આમંત્રિતોના વરદ હસ્તે માં અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ધીરમભાઈ ગોહિલ, તવરાના સરપંચ પ્રવીણસિંહ તેમજ આમંત્રિતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ડની કિંમત કોઈ સામાન્ય કાર્ડની કિંમત નથી. આ કાર્ડ એક જ વાર કરાવવાનો. તમારે દર વર્ષે તમારા કુટુંબના વ્યક્તિઓને કોઈને પણ બીમારી થાય તો એના બધા રોગોની દવા કરાવવામાં આવે છે અને 1 રૂપિયો પણ નહીં આપવાનો. આરસીસી ભરૂચમાં બિલીપત્ર કાર્યક્રમમાં તોતો ચાંદ પુસ્તક પર રીતેશકુમાર પરમારે વક્તવ્ય આપ્યું. આરસીસી દ્વારા આયોજિત બિલીપત્ર કાર્યક્રમમાં તોતો ચાંદ પુસ્તક વિશે રીતેશકુમાર પરમારે વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર મયુરી ભાટિયાએ વક્તાનો પરિચય આપ્યો. રીતેશકુમાર પરમારે તોતો ચાંદ પર પુસ્તક પરિચય આપતા જણાવ્યું હતું કે પુસ્તકમાં કથા અને શિક્ષણની વાત છે. બારીએ ઉભેલી વાળા જાપાની વાર્તા છે, રમણભાઈ સોનીએ અનુવાદ કરેલ છે. એક તોફાની બાળામાં કેવું પરિવર્તન શિક્ષકના શબ્દો લાવી શકે એની વાત આ પુસ્તકમાં છે. આ પુસ્તકની નૃત્ય નાટિકા બની હતી. બાળકની જિજ્ઞાસા મનોવિજ્ઞાન પર પ્રકાશ પાડતા બેસ્ટ સેલર પુસ્તક બન્યું હતું. નીતાબેન ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યું. ભરૂચ શહેર મુક્તિનગર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું. ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે શહેરના મુક્તિનગર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી પરિવારના સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે આચાર્ય રામ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંદર કા અહલાદ ઓર ગાયત્રી પરિવાર કી ક્રિયાશક્તિ, તો ક્રિયાશક્તિ કો દેખ કરકે અંદર મેં બહોત હી ઉત્સાહ હુઆ ઓર માતા ગાયત્રી કી કૃપા તો હૈ હી. ભરૂચ શહેરમાં આવેલ હોટલ નટરાજ ખાતે રામનવમી નિમિત્તે હવનનું આયોજન કરાયું. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ હોટલ નટરાજ ખાતે રામનવમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોટલના માલિક અને આમંત્રિતો જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 6 એપ્રિલના રોજ 22 કેવી સિવિલ લાઇન ફીડર પર અગત્યનું કામ કરવાનું હોવાથી સવારના 8 કલાકથી બપોરના 2 કલાક સુધી 22 કેવી સિવિલ લાઇન ફીડર પરના વિસ્તારો જેવા કે માતરિયા તળાવ, વોટર વર્ક્સ, આશુતોષ સોસાયટી, વેદાંત સોસાયટી, અર્બુદાનગર, નંદિની પાર્ક, પુષ્પદન સોસાયટી, દેવભૂમિ સોસાયટી, ભારતી રો હાઉસ, ભારતીનગર સોસાયટી, નશીમન સોસાયટી, ખુશ્બુ પાર્ક, યોગી ટાઉનશીપ, અંબિકાનગર, ત્રિમૂર્તિ હોલ, નારાયણનગર 1, 2, 3, 4 તથા 5, શંભુ ડેરી, માતરિયા તળાવ, વોટરવર્ક્સ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. ભરૂચ શહેરના બરાનપુરામાં આવેલ વીરાઈ માતાજીના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવનનું આયોજન કરાયું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના જૂના તવરા ગામ ખાતે સામૂહિક જવારા મહોત્સવ યોજાયો.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા જ્વારા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં 32 જેટલા યુગલોએ ભાગ લીધો હતો. આ જ્વારા મહોત્સવ ગોહિલ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા યોજાયો હતો. સદર ધાર્મિક કાર્યક્રમમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજના નિર્માણ માટે નદીમાં માટી પુરાણ કેટલું યોગ્ય? બ્રિજ બાંધી રહેલ કંપની દ્વારા નદીમાં બંને તરફથી પુરાણ કરાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત. આમે નર્મદા નદીમાં પાણીની કમી છે ત્યારે પુરાણથી હંગામી આડ બનતો નહીં ઉભો થાય ને. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મદિવસની જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. ઠેર ઠેર શોભાયાત્રા તેમજ મહાઆરતીના કાર્યક્રમો યોજાયા. સરદાર સરોવર ડેમ આધેડ વહે પહોંચ્યા બાદ પણ અધૂરો. નર્મદા ડેમની સ્થાપનાને 56 વર્ષ પૂર્ણ. 2017ના અંત સુધીમાં ડેમના દરવાજાનું કાર્ય પૂર્ણ થશે. ભરૂચમાં જુગારધામ ઝડપાયા બાદ 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીઓ પર શિક્ષાત્મક પગલું. અંકલેશ્વર ખાતે પરપ્રાંતીય સમાજ દ્વારા યોજાયું ભગવતી જાગરણ. લોક ગાયક રવિન્દ્ર જ્યોતિ અને પારુલ નંદાએ જમાવી ભજનોની રમઝટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.